નમસ્કાર મિત્રો, ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરા કોંગ્રેસમાં લોકસભા ચૂંટણી પહેલા વધુ એક રાજીનામું. યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું. વડોદરા કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક રાજીનામું સામે આવ્યું છે. વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી પર આક્ષેપો કરીને રાજીનામું આપ્યું હતું. રાજીનામા પત્રમાં ભરતસિંહ સોલંકી ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. ભરતસિંહ સોલંકીના વિશ્વાસુ માણસો ભાજપમાં જોડાયા હતા. ભૂતકાળમાં જેવી કાકડિયા પણ ભરતસિંહ સોલંકીના કહેવાથી ભાજપમાં જોડાયા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. આ પહેલાં પણ વડોદરા કોંગ્રેસમાંથી રાજીનામું પડ્યું હતું. કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ અને લોકસભાની ચૂંટણી લડનારા પ્રશાંત પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. પ્રશાંત પટેલ સાથે કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને કાર્યકરોએ પણ રાજીનામા આપતા કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે. ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા કોંગ્રેસને એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સામે આવી છે. ધન્યવાદ.